હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે રિલેટિવ કરંટ અફેર્સની આપણે કરવાના છે તો સુધી વિડિયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે જ છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ ચોવીસ જુલાઈ બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે દર વર્ષે વૈજ્ઞાનિક સંશોધન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો દર વર્ષે વૈજ્ઞાનિક સંશોધન દિવસ ક્યારે મનાવવામાં આવે તો એ મનાવવામાં આવે છે વીસ જુલાઈ ના રોજ બરાબર આ દિવસ મનાવવામાં આવે આ દિવસને મૂન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હવે શા માટે મનાવવામાં આવે તો વીસ જુલાઈ નાઇન્ટીન સિક્ષ્ટી નાઇન ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બઝ એલડ્રિન ચંદ્રની સપાટી પર ઉતરનારા પ્રથમ માનવી બન્યા હતા બરાબર તો એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ મગજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો મગજ એટલે કે બ્રેન બરાબર હિન્દીમાં એને મસ્તિષ્ક કહેવામાં આવે છે તો દર વર્ષે બાવીસ જુલાઈના રોજ વિશ્વ મગજ દિવસ મનાવવામાં આવે છે હવે આ વર્ષે થીમ શું છે તો થીમ છે બધા માટે મગજ આરોગ્ય થીમ ખાસ યાદ રાખજો થીમ છે થી બધા માટે મગજ આરોગ્ય એટલે કે બ્રેન હેલ્થ ફોર ઓલ થીમ છે મિત્રો વિશ્વ મગજ દિવસ પ્રથમ બે હજાર ચૌદમાં મનાવવામાં આવ્યો હતો હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેસની તો હાલમાં વીસ જુલાઈએ વિશ્વ ચેસ દિવસ મનાવવામાં આવ્યો બરાબર અઢાર જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો અને અઢાર જુલાઈએ જ તમિલનાડુ દિવસ મનાવવામાં આવ્યો છે પંદર જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ મનાવાયો સત્તર જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવ્યો અને ચૌદ જુલાઈએ બાસ્તિલ દિવસ મનાવવામાં આવ્યો છે તમામ દિવસ યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં કેન્દ્ર સરકારે એમએસપી વ્યવસ્થાને મજબૂત કરવા માટે બનાવેલ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે તો કેન્દ્ર સરકારે એમએસપી વ્યવસ્થાને મજબૂત કરવા માટે બનાવેલ સમિતિના અધ્યક્ષ બન્યા છે સંજય અગ્રવાલ સંજય અગ્રવાલ ખૂબ ખૂબ યાદ નેક્સ્ટ હાલમાં ગુજરાત સરકારે નગરપાલિકાઓમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી તો ગુજરાતમાં ટોટલ નવ નગરપાલિકા છે નવે નવ નગરપાલિકામાં ગુજરાત સરકારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને કેપિટલ છે મિત્રો ગાંધીનગર જે નાઇન્ટીન સેવન્ટી વનમાં બન્યું વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર સ્પોર્ટ્સ જી કે એવોર્ડ્સ જી જેવી ટોટલ અઠ્ઠાવીસ કરન્ટ અફેર્સની પીડીએફ એક વર્ષનું પૂરું કરંટ અફેર આઠ હજારથી વધારે પ્રશ્નો બરાબર તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર પૂછાયું છે આપણું નેક્સ્ટ છે હાલમાં ભારત અને કયા દેશે ન્યાયિક સહયોગ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે ભારત અને કયા દેશે તો મિત્રો ભારત અને બીજો કયો દેશ છે તો એ છે માલદીવ ભારત અને માલદીવ વાત કરીએ માલદીવની માલદીવનું કેપિટલ છે માલી કરન્સી છે માલદીવિયન રૂપિયા પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલે નેક્સ્ટ હાલમાં શેખ મોહમ્મદ સબા અલ સલીમ મિત્રો નામ લાંબુ છે પણ યાદ રાખવાનું છે બરાબર શેખ મોહમ્મદ સબા અલ સલેમ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે તો મિત્રો એ બન્યા છે કુવૈત કુવૈતના નવા વડાપ્રધાન બન્યા વાત કરીએ કુવૈતની કુવૈતનું કેપિટલ છે કુવૈત સિટી કરન્સી છે દિનાર અને નવા પીએમ તો બની જ ગયા છે શેખ મોહમ્મદ સબા અલ સલીમ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એના પછી હાલમાં પીએમ મોદીએ ક્યાં ભારતના પહેલા માનવયાત્રી ડ્રોન વરુણાનું અનાવરણ કર્યું છે તો 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 પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ભારતનો પ્રથમ માનવયાત્રી ડ્રોન કયો છે 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 એ વરુણા બરાબર વરુણાનું કર્યું પીએમ મોદીએ ન્યૂ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો વડનગરને હયાતનગર તરીકે પણ ઓળખવામાં આવે છે તાના મહોત્સવનું આયોજન વડનગરમાં કરવામાં આવે હાલમાં પીએમ મોદીના માતાશ્રી હીરાબાએ સો વર્ષ પૂર્ણ કર્યા તો ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન પણ વડનગરમાં કરવામાં આવ્યું છે નેક્સ્ટ હાલમાં આવેલ નીતિ આયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર માં કોણ ટોપ પર રહ્યું છે તો નીતિ આયોગ બરાબર નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ બરાબર એની સ્થાપના વર્ષ બે હજાર પંદરમાં થઈ હતી એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે મિત્રો એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે તો પીએમ મોદી હાલમાં એના અધ્યક્ષ છે ઉપાધ્યક્ષ છે સુમન બેરી નવાબનિયા ખાસ યાદ રાખવાનું છે સી છે પરમેશ્વરન અયર બરાબર તો કન્ટિન્યુ કર્ણાટક ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે બરાબર કન્ટિન્યુ રહ્યો છે કર્ણાટક ટોપ પર

પાઇલટ વગર ઉડવાવાળા લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું પીએમ મોદીએ બેંગ્લોરમાં સેન્ટર ફોર બ્રેન રિસર્ચનું પણ ઉદ્ઘાટન કર્યું છે બેંગ્લોરને આઈટી સિટી અથવા ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ છે હાલમાં ફ્લિપકાર્ટે કયા રાજ્યના કૌશલ વિકાસ મિશન સાથે કરાર કર્યો છે તો મિત્રો એ કર્યો છે બિહાર હાલમાં ફ્લિપકાર્ટે બિહાર રાજ્યના

FSSAI ની રાષ્ટ્રીય ખાદ્ય પ્રયોગશાળાનું ઉદ્ઘાટન થયું છે નેશનલ હાલમાં CBDT અને કઈ બેંકે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ સેવાઓ માટે કરાર કર્યો છે તો CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સિસ એણે ફેડરલ બેંક સાથે બરાબર ફેડરલ બેંક સાથે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ સેવાઓ માટે કરાર કર્યો છે વાત કરીએ ફેડરલ બેંક એની સ્થાપના 1931 થર્ટી વનમાં થઈ હતી એનું હેડક્વાર્ટર અલુવા ખાતે આવેલું છે એના સીઈઓ છે હાલમાં શ્રી નિવાસન નેક્સ્ટ છે હાલમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસથી લેસ તમામ નોંધણી વાણિજ્યિક વાહનોને ઇમરજન્સી સપોર્ટ સિસ્ટમથી જોડવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે તો મિત્રો એ બની ગયો છે હિમાચલ પ્રદેશ વાત કરીએ હિમાચલ પ્રદેશ સીએમ છે જયરામ ઠાકુર રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને મિત્રો કેપિટલ છે એનું હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક યોજના હિમાચલ પ્રદેશ સરકારે શરૂ કરી છે નારીકો નમન યોજના હિમાચલ પ્રદેશ સરકારે શરૂ કરી છે એનએચપીસી હિમાચલ પ્રદેશમાં હરિત હાઇડ્રોજન પરિયોજના વિકસિત કરશે ડ્રોન નીતિને મંજૂરી આપવા વાળો પહેલો રાજ્ય બન્યો છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં ગ્રેટ પિન પિનવેલે થીરગંગા નેશનલ પાર્ક ઇન્દર કિલ્લા સિબલબારા નેશનલ પાર્ક આવેલા છે હિમાચલ પ્રદેશની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી નવમી રાષ્ટ્રીય મહિલા રાષ્ટ્ર નવમી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશીપ હજાર બાવીસ હિમાચલ પ્રદેશે જીતી છે પ્રથમ જૈવ વિવિધતા પાર્ક હિમાચલ પ્રદેશના મંડીમાં બન્યું છે નેક્સ્ટ છે હાલમાં કયા દેશના વડાપ્રધાન મારીઓ ડ્રાગીએ રાજીનામું આપ્યું તો ફ્રેન્ડ ડ્રાગી નામ ખાસ યાદ રાખવાનું છે એ હતા ઇટાલીના વડાપ્રધાન હાલમાં એમણે રાજીનામું આપી દીધું છે તો ઇટાલી રાઈટ આન્સર થશે મિત્રો વાત કરીએ ઇટાલી તો ઇટાલીનું કેપિટલ છે રોમ હવે રોમ વિશે થોડીક તમને માહિતી આપું એફ એ ઓનું હેડક્વાર્ટર રોમમાં આવેલું છે બરાબર

માટે અપીલ કરી છે બરાબર તો ગુજરાત રાઈટ આન્સર થશે ગુજરાતની અંદર તેરથી થી પંદર ઓગસ્ટ દરમિયાન દરેક ઘરોમાં તિરંગો લગાડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે હાલમાં કોને ડેનિયલ એવોર્ડ બે હજાર થી સન્માનિત કરવામાં આવ્યા મલયાલમ ફિલ્મ નિર્માતા છે ના ડેનિયલ એવોર્ડ કેરલનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે તો હવે વાત કરીએ થોડીક એવોર્ડ્સ વિશેની બરાબર તો મિત્રો હાલમાં પ્રતિષ્ઠિત શિરોમણી પુરસ્કાર મળ્યો છે સંજીત નાર્વેકરને ડોક્ટર વી શાંતારામ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરાયા રશ્મિ સાહુને ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ બે હાજર બાવીસ મળ્યો યુનિસેફ દ્વારા પ્રતિરક્ષણ ચેમ્પિયન પુરસ્કાર આરજે ઉમર નિશાળને મળ્યો છે અશોક સુતાને સીઆઈઆઈ ગુણવત્તા રત્ન પુરસ્કાર બે હાજર એકવીસ થી સન્માનિત કરવામાં આવ્યા

ટોપ પર છે જાપાનનો જો કોઈ પાસે પાસપોર્ટ હોય તો એકસો ત્રાણું દેશોમાં એ લોકો યાત્રા કરી શકે છે ભારત આમાં સત્યાસી માં નંબરે છે બરાબર તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો ને હાલમાં આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના નવા કાર્યવાહક અધ્યક્ષ કોણ બન્યા છે तो मित्रों आंतरराष्ट्रीय हॉकी महासंघ ना नवा कार्यवाहक अध्यक्ष बनी गया है सीप अहमद तमने बदा ने खबर हे कि नरेन्द्र बत्राए हाल में राजीनामु आप सीप अहमद एना हाल में कार्यवाहक अध्यक्ष बनी गया है मित्रों बात करिए इंटरनेशनल हॉकी महासंघ एट्ले कि इंटरनेशनल हॉकी फेडरेशन बराबर तो इंटरनेशनल हॉकी फेडरेसन की स्थापना क्यारे थी ઓગણીસો ચોવીસ માં એનું હેડક્વાર્ટર લુસાને સ્વિટરલેન્ડ ખાતે આવેલું છે અને હાલમાં છે થિયરી વેલ બરાબર ને આના અધ્યક્ષ બની ગયા છે શીપ અહેમદ જે ઈજિપ્તના નાગરિક છે નેક્સ્ટ હાલમાં ઓએનજીસી વિદેશ લિમિટેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે તો મિત્રો એ બન્યા છે રાજર્સિંહ ગુપ્તા રાજર્સિંહ ગુપ્તા ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન વિદેશ લિમિટેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે

છ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ છે લોન્ચ કર્યો રાઈટ આન્સર ઇન્સ્ટાગ્રામ આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા ખેડૂતને હળદર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે